કાળજાળ ગરમીની અસર માણસની સાથે સાથે અન્ય જીવ સૃષ્ટિ પર પણ થઈ રહી છે. ત્યારે ગરમીને કારણે દૂધાળા પશુઓએ દૂધ આપવાનું ઓછું કરી દેતા રાજકોટ ડેરીની રોજિંદી આવકમાં 75,000 લીટર દૂધની આવકનો ઘટાડો નોંધાયો છે. આ અંગે ગૌતમભાઈ રાણપરિયા ચેરમેને જણાવ્યું હતું કે 15 દિવસમાં 75,000 લીટર દૂધ ઓછું થઈ ગયું છે. દૂધની ડિમાન્ડ ઘટી છે, તેની સામે જ છાશની ડિમાન્ડમાં વધારો થયો છે. અહેવાલ પીજી મકવાણા. છેલ્લા એક વર્ષમાં PNB અને ICICI બેંક કૌભાંડ બાદ પણ બેંક કૌભાંડમાં ઘટાડો થયો ન હતો. ત્યારે 6,800 કિસ્સા બેંક કૌભાંડના બહાર આવ્યા હતા અને રેકોર્ડ બ્રેક 71,500 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. એક જ વર્ષમાં બેંક કૌભાંડમાં 73% જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. સરકાર દ્વારા બેંક કૌભાંડો રોકવા કડક કાયદાની જોગવાઈઓ થઈ રહી છે, છતાં પણ કૌભાંડો રોક્યા રોકાયા નથી. અહેવાલ દીપક રાઠોડ. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. બેંક સ્તરની ફ્રોડની રકમ 71,500 કરોડના સ્તરે પહોંચી, બેંક કૌભાંડમાં જબરદસ્ત ઉછાળો. દિવાળી બાદ રાજકોટ ખંડેરી સ્ટેડિયમને 2 મેચો મળશે. રાજકોટ જેલમાં NIA ટીમ પૂછપરછ માટે આવી 7 દિવસ રોકાશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામાયને કૃષ્ણ ના મિત્ર ભાવ બોલાય નહીં, વૈષ્ણવ જન તો તેને કહી નરસૈયો વિસરાય નહીં. ગાથા ગુજરાતની, યશ ગાથા.